નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ બુલેટિન. ની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ગાંધીનગરથી અમિત શાહે, નવસારીથી સીઆર પાટીલે, તો રાજકોટથી પરેશ ધાનાણીએ વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ. અમદાવાદની દાદાહરીની વાવ પાસે દિવાલ ધસી પડતા બેના મોત, ત્રણને ઈજા, તો પાંચથી વધુ વાહનોનો ભૂક્કો બોલાયો. ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક. ગોતા ખાતે મળશે સંકલન સમિતિની બેઠક. રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સો. રાજ્યમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું. મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. વલ્લભ વિદ્યાનગરમાં 41.4, વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન. તો જોઈએ હવે સમાચારો વિગતવાર. તો રૂપાલા સામે કોંગ્રેસે ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે તેમના સમર્થનમાં ક્ષત્રિય સમાજની બહેનો પણ બહાર આવી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ તેમને અમર રાખડી બાંધીને વિજયી બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકોટ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી છે તે પોતાનું ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે. આજે 12:31 એટલે કે વિજય મુહૂર્તની અંદર પરેશ ધાનાણી છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી પહેલાં રાજકોટના બહુમાળી ચોક ખાતે છે તે જનસભા છે તેને સંબોધન છે તે કરવા જઈ રહ્યા છે, અને તેમની અંદર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ અહીં છે તે ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે કે કાર્યક્રમ પૂર્વે તેમણે રાજકોટના વિશ્વકર્મા માતાજીના મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા, અને ત્યારથી તેઓ કબા ગાંધી એટલે કે ગાંધીજી સાથે સંકળાયેલી જે જગ્યા છે ત્યાં જઈ અને તેમણે આજે છે તે દર્શન કર્યા હતા. હાલ કાર્યકર્તાઓ છે તે મોટા પ્રમાણમાં છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. ખાસ કરીને સૌ પ્રથમ જે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ છે તેની જનસભા છે તે યોજાવા જઈ રહી છે, અને જનસભા બાદ જે છે તે પરેશ ધાનાણી છે તે પોતાના સમર્થકો સાથે કલેક્ટર ઓફિસ ખાતે છે તે ઉમેદવારી છે તે ભરવા જઈ જશે. ખાસ કરીને જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે કહી શકાય કે કોંગ્રેસના આગેવાનો છે કે કાર્યકર્તાઓ છે તે ધીમે ધીમે છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. અનેક આગેવાનો કહી શકાય કે તે છે, ખાસ કરીને જે કઈ અગાઉ પણ જે છે તે જે કહી શકાય કે ઉમેદવારીને પૂરે પણ છે તે જે રીતના વાત કરવામાં આવે તો ઉમેદવારી પહેલા વિવિધ ક્ષત્રિય આગેવાનો પણ છે તે જોડાવા જઈ રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસ કહી શકાય પરેશભાઈ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજે સમર્થન જાહેર કર્યું છે. પરેશભાઈને શું કહેશો? આજે ઘણા ક્ષત્રિય સમાજમાંથી ઘણા ભાઈઓ બહેનો આવવાના છે. પરેશભાઈ ફોર્મ ભરવા આજની તકે જઈ રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજની બહેનો આજે એમને અમર રાખડી બાંધશે અને આશીષ વચન આપશે કે આપ ખૂબ સારા મતથી વિજય ભવો. ખાસ કરીને જે રીતની વિરોધની વાત હતી, આ વિરોધની વચ્ચે પણ ક્ષત્રિય આશાપુરા મંદિરે મળ્યા ત્યારે બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. શું કારણ કે આજ એ સમાજ છે કે જેમને બીજેપીને ખંભે લઈને ચાલ્યો તો હિન્દુત્વની રક્ષા કરવા માટે, હિન્દુત્વ જાળવી રાખવા માટે, પણ એ જ સમાજની બહેનોને આજે માતાઓ બહેનોને રોડ ઉપર આવવું પડે. આટલા દિવસ સતત સંઘર્ષ કરવા છતાં પણ જો આ પક્ષ એમને સાંભળતો ન હોય તો સ્વાભાવિક છે કે જે ઇતિહાસમાં આટલા વર્ષોમાં નથી બન્યું એ આ પક્ષના લીધે હવે બન્યું છે કે અમારી માતા બહેનો રોડ ઉપર આવી, કે જે સમાજ હંમેશા આપતા શીખ્યો છે, આજ એને એક વસ્તુની માંગણી માટે જો રોડ ઉપર આવવું પડે તો એ ખૂબ દુઃખજનક કહેવાય. એના હિસાબે અમારી બહેનો ભાવુક થઈ ગયા હતા કે અમારું તમે આટલું પણ માન અને અમારું સ્વાભિમાન ન જાળવ્યું. બેન, ધાનાણીને આપણો સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, રક્ષા જે બાંધવામાં આવશે, શું કહેશો? જી, જ્યારે અમારા અમુક બહેનો આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈ સામે આવીને કીધું કે હું તમારો જવતલિયો ભાઈ છું, ચિંતા કરવાની જરૂર નથી. તો આજે અમે ક્ષત્રિય સમાજની બહેનો તેમને પાઘડી પહેરાવીને રાખડી બાંધીને એમને સન્માન કરીશું અને એમને રિક્વેસ્ટ કરીશું કે અમારી આ ન્યાયની લડતમાં અમને સાથ આપે. મહત્વનું એ છે કે આજે વિજય મુહૂર્તમાં એટલે કે 12:31 છે તે પરેશ ધાનાણી પોતાની ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે. ઉમેદવારી વખતે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે.
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને કહ્યું હતું કે મોદીજીના હાથ મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કરજો તેવી અપીલ પણ કરી હતી. मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है. मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं. यहीं मैं बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं. अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री के नाते और बाद में प्रधानमंत्री के नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए. सिर्फ इस 5 साल के अंदर 22,000 करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं. मुझे बड़ा संतोष है इस क्षेत्र की जनता ने जब जब भी मैं पार्टी के लिए मेरे स्वयं के लिए वोट मांगने आया मुझे बड़े चाव से बड़े मन से आशीर्वाद दिया है पर हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है. इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है. मैं गांधीनगर की जनता को अपील करना चाहता हूं कि मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन में नए उत्साह और नई आशा को पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने किया है. ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित. चुनाव की घोषणा के पहले और घोषणा के बाद राज्य देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूं. हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है. जन सैलाब का ये अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है. हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए एक बहुत बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है. नरेंद्र भाई के नेतृत्व में देश ने समग्र दुनिया में न केवल गौरव प्राप्त किया है, अपना मजबूत स्थान बनाया है. मोदी जी ने 2047 में पूर्ण विकसित भारत और दुनिया में हर क्षेत्र में सर्वप्रथम भारत एक कल्पना को, एक संकल्प को
130 करोड़ की जनता का संकल्प बनाने में सफलता प्राप्त की है। और अगर इस मुकाम पर देश को पहुंचाना है तो ये 5 साल बहुत महत्वपूर्ण है। 10 साल जो देश की जनता ने दिए वो यूपीए सरकार ने किए हुए गड्ढे भरने में गए हैं, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। अतः मैं गांधीनगर मत क्षेत्र की जनता और पूरे देश की जनता को करबद्ध विनम्रता पूर्वक निवेदन करना चाहता हूं कि आप सभी लोग इतनी चिलचिलाती धूप में सूर्य आसमान में बीच में आ जाए उसके पहले 10:30 बजे अपना वोट करें, अपने परिवार का वोट करें और प्रचंड बहुमत के साथ हर जगह कमल को खिलाए और 400 पार का लक्ष्य जो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को मोदी जी ने दिया है इसको सिद्ध करने में हमारी सफलता करें। हमेशा हमेशा की तरह आपके प्यार का आकांक्षी मैं अमित शाह फिर से एक बार वोट की अपील करता हूं कि आइए 10 बजे आप एक बार मत पेटियों को कमल से भर दीजिए और मोदी जी के हाथ मजबूत करिए। અમદાવાદની હેરિટેજ સાઇટ દાદા હરિની વાવ ખાતે દિવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. મૃતકના પરિજનોએ તંત્ર પર હેરિટેજ સાઇટની અવગણના કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. મને પણ કોલ આપ્યો, નરોડા ફાયર સ્ટેશનથી અમારું ઇમરજન્સી ટેન્ડર એની ટીમ સાથે રવાના થયું અને હું મારી બોલેરો સાથે મારા એક ફાયરમેનની ટીમ સાથે અહીંયા આગળ આવવા રવાના થયા. સ્થળ ઉપર આવ્યા અમે જોયું કે જમાદાર અમારા નરોડા ફાયર સ્ટેશનના પહેલાં પહોંચી ગયેલા હતા. પબ્લિકના માણસોએ જે માણસો દબાયેલા હતા બહાર દેખાતા હતા એમને નીકાળેલા અને એ ઓલમોસ્ટ ડેડ એવું એમનું કહેવું હતું અને બોડી અત્યારે અહીંયા આગળ પડેલી જ છે. 2 માણસોની 3 માણસો જે ઇન્જર્ડ હાલતમાં નીકળેલા એમને 108 મારફતે હોસ્પિટલાઇઝ કરેલા છે. આ દિવાલની પાસે જે ઝાડ છે એટલે ત્યાં કે છાંયડા હોય છે અને જેમ પેલા સલૂનવાળા એક ઉપર છતરું બાંધીને જેમ નીચે કામ શરૂ કરી દેતા છે એવી રીતના આ લોકો અહીંયા આગળ બેસતા હોય છે અને પાછળ દિવાલની પાછળ જે આપણને દિવાલ માટી દેખાઈ રહી છે એના પ્રેશરથી દિવાલ ધસી પડી હશે એવું માનવું છે. છેલ્લા 1.5 મહિના પહેલાં બી મેં કીધું હતું કે અહીંયા રેલવેની આ બધી માટીઓ ભેગી થાય છે, આ કોઈ દિવાલ પડશે. અહીંયા અધિકારીઓ બધી જાણ કરી હતી તો એ કોઈ ધ્યાન અત્યાર સુધી આપ્યું નહીં. મારે અહીંયા 2-4 દિવસ ગ્રાઉન્ડ પડે છે. અહીંયા ખૂબ દુઃખદ ઘટના છે. અસરવા રેલવે યાર્ડ મારા મત વિસ્તારમાં મજૂરો અહીંયા બેઠા હતા દિવાલની નીચે અને અચાનક જ દિવાલ ધરાશયી થઈ છે. એમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3ની ઈજા થઈ છે. તાત્કાલિક એમને અમારા અસરવાના લોકલ કાર્યકર્તાઓ આવી અને તરત જ એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. તે લોકોની પણ પરિસ્થિતિ મેં ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી એટલે એ લોકો સ્ટેબલ છે, પણ 2 જણનું દુઃખદ મૃત્યુ થયું છે અને એનું ખરેખર મને ખૂબ જ દુઃખ થયું છે. જે દિવાલ ધરાશયી થઈ છે એ દિવાલ અને આગળ પણ જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક દિવાલ આવી ભયજનક છે. હું તાત્કાલિક તંત્રને સૂચના આપી અને એ દિવાલ ઉતારી લેવા માટે પણ હું તંત્રને સૂચના આપી છે. પરંતુ આ એક કુદરતી ઘટના બની છે, પરંતુ એના પરિવારને હું ખૂબ જ સાંત્વના આપું છું. કારણ કે આ અચાનક જ આવી ઘટના બને એટલે પરિવાર પણ ખૂબ જ દુઃખ અને યાતનાઓ અને ખૂબ જ એને જે આઘાત લાગતો હોય છે. પરંતુ હું એ પરિવાર સાથે એના પરિવારને મળીશ અને પરિવાર સાથે પણ જે કંઈક એમને નાની મોટી તકલીફ હશે એ જોવાનો પ્રયત્ન કરીશ. બેદરકારી કોની બેન? આ બેન એક કુદરતી ઘટના છે. બેદરકારી કોઈની હું અત્યારે નહીં કહી શકું, કારણ કે દિવાલ ધરાશયી થઈ છે અને એ દિવાલ ધરાશયી થઈ છે એના કારણે આ ઘટના બની છે. સાબરકાંઠાના ઈડર અને વડાલીના 88 ગામ અને 3 શહેરોમાં 2 દિવસ પાણી કાપ જાહેર કરાયો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ જાહેરાત કરાઈ હતી.
બે દિવસ ધરોઈ ઇન્ટેક વેલ શટડાઉનને કારણે વડાલી સહિતના ગામોમાં પીવા સહિતનું પાણી મળશે નહીં. સુરતમાં નવા પોલીસ કમિશનર આવ્યા બાદ શહેરમાં ગુનાખોરી ડામવા પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અવારનવાર ગુનામાં પકડાતા હોય તેવા એક સાથે 17 આરોપીઓને પાસામાં જેલ ભેગા કર્યા હતા. સાથે સાથે 25 જેટલા આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જેસે પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા, તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકોએ તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો એ આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો ઉપર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું. તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો. ગતરાત્રે રૂપાલાનું પુતળું બનાવીને ગામના સીમાડે પુતળાનું દહન કરવામાં આવ્યું તથા ભાજપની પ્રવેશ બંધીના બેનરો સાથે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. ત્યારે આ વિરોધ વાલોડના શાપોની મહિલાઓ તથા પુરુષો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમની એક જ માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. રામનવમી શોભાયાત્રામાં એક શખ્સને માર માર્યાના આક્ષેપ સાથે આરએસએસના કાર્યકરોએ સાવલી પોલીસ મથકે રામધૂન બોલાવી હતી. બે પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ સાથે તેઓ ધરણા પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ગ્રામ્ય પોલીસ નાયબ અધિક્ષક સહિત પોલીસની વિવિધ એજન્સીઓ પણ સાવલી દોડી આવી હતી, જેમાં જિલ્લાના આરએસએસના હોદ્દેદારોએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને તેને તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે સરકારી દવાખાને પણ ખસેડવામાં આવ્યો હતો.
જોકે ભરતસિંહ સોલંકીએ વડોદરા કાર્યકરો અને ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક બીએ ચાવડા સહિત પોલીસ અધિકારીઓ સાથે વાતચીત અને ચર્ચા વિચારણા કરતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો. ગીર સોમનાથના વેરાવળના માથાસુરિયા ગામે લગ્ન પ્રસંગના જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં 50 જેટલા બાળકોને પણ અસર પહોંચી હતી. એક સાથે અનેક લોકોને અચાનક ઝાડા ઉલટી થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે મોડી રાત્રે તાલાળા હોસ્પિટલના બેડ પણ ખૂટી પડ્યા હતા. હાલ આ તમામની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કડી અમદાવાદ હાઈવે પર આગ લાગવાની ઘટના બની હતી. રાજપુર ગામ નજીક ખાનગી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે મહેસાણા, કડી, કલોલ સહિતની ફાયર ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.